મળી રહ્યા છે કે માનનીય ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડજીના વરદ હસ્તે મહેસાણા જિલ્લાની જમીલપુરા પ્રાથમિક શાળાને ચોથો રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2022 એનાયત કરાયો. ચોથા રાષ્ટ્રીય જળ પુરસ્કાર માટે કુલ 11 શ્રેણીમાં 868 આવેદનપત્ર મળેલા હતા, જેમાં શ્રેષ્ઠ શાળાની શ્રેણીમાં જળ સંસાધન માટે શ્રેષ્ઠ કામક્રમ માટે જમીલપુરા પ્રાથમિક શાળા મહેસાણાની પસંદગી કરાઈ હતી. માનનીય ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડજીના વરદ હસ્તે તેમજ ગજેન્દ્રસિંહ શેખાવત, માનનીય મંત્રી જળશક્તિ મંત્રાલય, પ્રહલાદસિંહ પટેલ, માનનીય રાજ્યમંત્રી જળશક્તિ મંત્રાલય અને ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય, આ સાથે વિશ્વેશ્વર ટુડુ, માનનીય રાજ્યમંત્રી જળશક્તિ અને જનજાતિ કાર્ય મંત્રાલયની વિશેષ ઉપસ્થિતિમાં તારીખ 17 જૂન 2023 રોજ જળશક્તિ મંત્રાલય દ્વારા જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ વિભાગ દ્વારા નવી દિલ્હીના વિજ્ઞાન ભવનના પ્લેનરી હોલમાં આયોજિત આ ચોથા રાષ્ટ્રીય જળ પુરસ્કાર અંતર્ગત બેસ્ટ સ્કૂલ કેટેગરીમાં પ્રથમ ક્રમાંકે મહેસાણા જિલ્લાની જમીયતપુરા પ્રાથમિક શાળાને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. આ પુરસ્કાર જિલ્લા વહીવટીતંત્ર મહેસાણાના વતી માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડોક્ટર ઓમ પ્રકાશ અને જમીયતપુરા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી જનકભાઈ પટેલ દ્વારા સ્વીકારવામાં આવ્યો. જમીયતપુરા પ્રાથમિક શાળા મહેસાણા દ્વારા જળ સંરક્ષણ દ્વારા અનેકવિધ કામગીરી કરવામાં આવી રહી છે. શાળાની અંદર વરસાદના પાણીનો સંગ્રહ થાય તે માટે 7000 લીટરની કેપેસિટી ધરાવતી વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ઉપલબ્ધ કરવામાં આવી છે. મધ્યાહન ભોજનમાં બગાડ થતા પાણીના બચાવ માટે સિસ્ટમ ઊભી કરવામાં આવી છે અને તેનો સમગ્ર ઉપયોગ શાળાની અંદર આવેલા છોડ અને વૃક્ષોને પાણી પીવા માટે કરવામાં આવી રહ્યો છે. જળ સંરક્ષણ અંતર્ગત બાળકોને પાણીના વપરાશ અંગેની સમજ આપવામાં આવેલ છે. શાળાના તમામ બાળકો પાણીનો વપરાશ કેવી રીતે કરવો એ અંગેની જાગૃતતા ધરાવે છે. આ ઉપરાંત ડ્રીપ ઇરિગેશન જેવી વ્યવસ્થા પણ શાળાની અંદર કરવામાં આવેલ છે. આ શાળાને સમગ્ર શિક્ષા અંતર્ગત ગ્રીન સ્કૂલ તરીકે પણ વિકસાવવામાં આવેલ છે. સાથે જમીલપુરા પ્રાથમિક શાળાને અગાઉ ભારત સરકારના સ્વચ્છ વિદ્યાલય પુરસ્કારના જળ શ્રેણી અંતર્ગત પુરસ્કાર પણ પ્રાપ્ત થયેલ છે. બ્યુરો રિપોર્ટ, લાઈફ 24 ન્યૂઝ.